ઓલપાડ તાલુકાના ભાડુત ગામ ખાતે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ લાવવા માટે સાયકલિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાડુત ગામના જાગૃત યુવાનો તેમજ શાળાના શિક્ષકો દ્વારા સુરત જિલ્લાના પ્રથમ એવા સાયકલિંગ સ્પર્ધા યોજી લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા દાખવવા તેમજ વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવથી આર્થિક રાહત મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ચાર કેટેગરીઓમાં 160 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભાંડુટ ગામે આજરોજ સાયકલિંગ સ્પર્ધા યોજાઈ, જે આયોજિત કરી હતી રન એન્ડ રાઇડર 13 ગ્રુપ અને ધર્મેશ પટેલના સહયોગથી, જે સંદર્ભે અમે ગ્રામજનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો। 5, 10, 15 કિલોમીટરની જે સાયકલિંગ સ્પર્ધા યોજાઈ હતી તેમાં અમોને ચાર કેટેગરીમાં દરેક સ્પર્ધકને પ્રોત્સાહન બદલ વિનામૂલ્યે એક ટી શર્ટ, કેપ અને સર્વેને પ્રમાણપત્ર સહ મેડલ એનાયત કરવામાં આવ્યા। તે સાથે સાથે સમગ્ર ગ્રામજનોની ઉપસ્થિતિમાં અમોને સૌને બિરદાવવામાં આવ્યા। પહેલા, બીજા અને ત્રીજા નંબરને ટ્રોફી સહ સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર ગ્રામજનોમાં આ કાર્યક્રમને લઈને ખૂબ જ ઉત્સાહ ભણી લોકડાઉનના સમયથી કોરોના મહામારી ચાલતી હતી અને જ્યારે સમય હતો રજાનો, ત્યારે વિચાર આવ્યો કે કોઈ પણ રીતે સ્વસ્થય માટે આપણે એક કામ કરીએ, તો મને વિચાર આવ્યો હતો કે દોડવાની શરૂઆત કરીએ। દોડવાની શરૂઆતની સાથે સાથે સાયકલિંગનો વિચાર આવ્યો અને જ્યારે હું ગામ આવ્યો અને ગામથી સાયકલિંગનો વિચાર આવ્યો ત્યારે રોજ સાયકલિંગ કરતો હતો અને સાથે મિત્રો મારા જોડાયા હતા। ધીમે ધીમે એમ કરતાં કરતાં મારી સાથે 13 જેટલા મિત્રો ભેગા થઈ ગયા, એટલે અમારા ગ્રુપનું નામ રન એન્ડ રાઇડર 13 ગ્રુપ નામ આપવામાં આવ્યું છે। ધીમે ધીમે ગ્રુપ અમારું વધતું ગયું અને ભુજ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મેરોથોનની અંદર અમારા ગ્રુપના મેમ્બર્સ અને હું પણ જાતે આમાં નંબર 1 પર આવતો ગયો। એ રીતે અમારું ગ્રુપનું નામ આગળ વધતું ગયું અને સૌરાષ્ટ્રમાં એક વિચાર આવ્યો હતો કે હું મારા ગામ માટે અને ગામના યુવા ધન માટે હું કંઈક કરીને બતાવું અને યુવકો માટે શું કરી શકું, એના માટે યોગા અને સવારમાં એવા ક્લાસીસ શરૂ કર્યા કે જેથી કરીને સ્વાસ્થ્ય માટે એ યુવકો પોતાના જીવનમાં કંઈક નવું કંઈક કરવાની ભાવના સાથે એ લોકો કેળવાય અને વિચાર આવ્યો હતો। અને જ્યારે ગ્રુપના મેમ્બરો સાથે મિટિંગ કરી અને વાત કરી ત્યારે એમણે એવું કીધું કે આપણે આ પ્રોગ્રામ કરવો અઘરો તો છે, પરંતુ ગ્રુપના લીડર તરીકે મેં એક જહેમત ઉઠાવી હતી કે મારે આ પ્રોગ્રામ કરવો જ છે અને શરૂઆત કરી, અને શરૂઆતની સાથે 160 જેટલા ગામના યુવકો અને યુવતીઓ તૈયાર થઈ ગયા અને આની સાથે આ પ્રોગ્રામની અંદર અમે કુલ 160 જેટલા યુવક યુવતી અને 20 જેટલા કાર્યકરો ભેગા થઈ અને આ પ્રોગ્રામ કર્યો છે। સુરત જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ પ્રોગ્રામ અમે કર્યો છે અને એની અમને ખૂબ જ સફળતા મળી છે અને જે સ્પર્ધકો હતા, જે કાર્યકરો હતા, જે મહેમાનો હતા, એમને ખૂબ જ આનંદ આવ્યો અને ગામના વડીલો બોલી ઉઠ્યા કે સુરત જિલ્લાની અંદર આ પ્રથમ વખત આવો એક પ્રોગ્રામ થઈ રહ્યો છે, એની અંદર અમને આ ખૂબ જ આનંદ થાય છે અને ભવિષ્યમાં આવા પ્રોગ્રામ તમે કરતા રહો એવી અમને અપેક્ષા સાથે એમણે કીધું છે કે શિયાળાના સમયની અંદર આવી સ્પર્ધા ઇવેન્ટ કરતા રહો એવી અમે તમારી પાસે એક માંગણી કરીએ છીએ।